રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની માતા બહેનો વિશે કરેલ ટિપ્પણી મામલે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા બારડોલી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. છેલ્લા 10 દિવસથી રાજ્યમાં પુરુષોત્તમ રૂપાલાને લઈને રાજપૂત સમાજમાં ભારે વિરોધનો સૂર ઉઠ્યો છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ આવેદનપત્ર સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ બેઠક ઉપર રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવાની માંગ સાથે અડગ છે અને આ લડત આજે સુરત જિલ્લામાં પણ જોવા મળી હતી. સુરત જિલ્લાના વડા મથક ગણાતા બારડોલી ખાતે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ આસપાસના અન્ય વિભાગના રાજપૂત સમાજના આગેવાનો તેમજ કરણી સેનાના હોદ્દેદારો દ્વારા બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા માટે ભેગા થયા હતા અને અન્ય કોઈ પક્ષ કે અન્ય કોઈ સમાજનો વિરોધ નહીં પરંતુ માત્ર ને માત્ર પુરુષોત્તમ રૂપાલાને બદલે અન્ય કોઈ ઉમેદવાર મૂકવામાં આવે એવી જ માંગ બારડોલી રાજપૂત સમાજના આગેવાનોએ પણ કરી હતી. ગત 23 તારીખના રોજ રાજકોટ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદરણીય પુરુષોત્તમ રૂપાલાજી દ્વારા કોઈ એક સમાજને પોતાની વાણીથી ખુશ કરવા માટે અમારા ક્ષત્રિય સમાજ વિશે અને સમાજની માતા બહેનો વિશે જે એમણે વાહિયાત ટિપ્પણી કરી હતી જેને લઈને રાજ્યભરના ક્ષત્રિય સમાજમાં બરોબર આક્રોશ છે. છેલ્લા 10 દિવસથી અમે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અમારી સરકાર સમક્ષ અમે એક જ માંગ મૂકી છે કે આવા ઇસમો અસામાજિક રીતે વાતાવરણ ક્યાંક ને ક્યાંક ઢોળાવવાનો પણ પ્રયાસ કરે છે પોતાની વાણીથી, તો એને લઈને રાજકોટ બેઠક ઉપર ભાજપ પક્ષ દ્વારા ઉમેદવાર બદલવામાં આવે એ જ અમારી માંગ છે. અમારી ગઈકાલે પણ સંકલન સમિતિ જે ગાંધીનગર ખાતે મળી હતી તેમાં પણ એક જ વસ્તુ અમારી નક્કી થઈ છે કે અમારે કોઈ જાતનું કશું સમાધાન કરવું નથી. પક્ષ અને પક્ષના આગેવાનો પણ જે સમાધાનની વાતો કરે છે તો આખો સમાજ જ્યારે એક તરફ છે તો એક જ વ્યક્તિને જો સમજાવી દે તો આખો મામલો જ પટી જાય. જો રાજપૂત સમાજે આ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના મહામૂલા રજવાડાઓ જો હોંશે હોંશે આપી શકતા હોય તો આ જ રાજ્યની શાંતિ માટે સમાજના ક્ષત્રિય સમાજની લાગણીને માન માટે પોતાની એક ટિકિટ ના છોડી શકે એ જ અમારી માંગ છે. અમારો પક્ષ સામે કોઈ વાંધો નથી, કોઈ સમાજ સામે પણ અમારી આ કોઈ લડાઈ નથી. ગઈકાલે પણ અન્ય સમાજોએ પણ ક્ષત્રિય સમાજની જે માંગ છે અને લડત છે એમને સમર્થન આપી ચૂક્યા છે અને આવનારા દિવસોમાં પણ અમે એક જ માંગ સાથે અડગ રહેવાના છે કે રાજકોટ બેઠક ઉપર માત્ર ઉમેદવાર બદલવામાં આવે એ જ અમારી માંગ છે અને જ્યાં સુધી ઉમેદવાર નહીં બદલાય ત્યાં સુધી અમે અમારી માંગ ઉપર અડગ રહેવાના છે અને આવનારા દિવસોની અંદર પણ અમારી જે સંકલન સમિતિ છે એમના દ્વારા જે કંઈક રણનીતિ નક્કી કરવામાં આવશે અને તે પ્રમાણે આગામી કાર્યક્રમો પણ જ્યાં સુધી ઉમેદવાર નહીં બદલાય ત્યાં સુધી અમે કરવાના છે એ વાત ચોક્કસ છે. બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.